नमस्कार, इंडिया न्यूज गुजरात ना डिजिटल प्लेटफॉर्म पर आपनु स्वागत छे अने हुं छुं आपनी साथे राधा। विमान ए परिवहन ना सौथी झड़पी माध्यमोनुं एक माध्यम छे। आजे पण देशनी वस्तीनो मोटो हिस्सो एवो छे जे विमानमां मुसाफरी करी नथी। तमे प्लेनमां मुसाफरी न करी होय तो अमे तमने जणावीए के प्लेननी पाखो खूणेथी शा माटे वळેલી હોય છે। પ્લેનની વિન્ડો સીટ પર બેસી મુસાફરી કરી છે એમના દ્રશ્ય ખૂબ જ નજીકથી જોયું હશે, પરંતુ સવાલ એ છે કે પ્લેનની આખી પાંખો સીધી હોય છે પરંતુ છેડેથી શા માટે વળેલી હોય છે, વૈજ્ઞાનિક કારણ જણાવો તો ચાલો સમજીએ। તમામ વિમાનોની પાંખો ફેરવી નથી, આ માત્ર બે પ્રકારના હોય છે, પ્રથમ અંડાકાર અને બીજું ઉપરથી વક્ર, આને વિંગલેટ્સ કહેવામાં આવે છે। વિંગલેટ એ વિંગ સ્ટ્રક્ચરનો એક ભાગ છે, એનું કામ વમળ ઘટાડવાનું છે। પાંખોના ઉપરના ભાગે જે દબાણ થાય છે હવે તેમાં શું ખોટી એ વાત કહીશ તો ઝડપ, શ્રેણી અને પ્રદર્શન માઇલેજને અસર કરે છે। સાયન્સ એબીસી અનુસાર પ્લેન જ્યારે ઉડે છે ત્યારે પાંખો પર અને નીચે હવાનું દબાણ અલગ અલગ હોય છે। પાંખોના છેડે હવાનું વમળ બતાવે છે કે વિમાનના માઇલેજ અને સંતુલનને અસર કરે છે। સંતુલન ગુમાવી શકે અને કટોકટીની પરિસ્થિતિ સર્જાઈ શકે, તેને રોકવાની યોજના સંશોધકોએ બનાવી અને તેના માટે બે સૂચનો આપ્યા। પાંખોને અત્યંત લાંબી બનાવવાનો ઉપાય જણાવવામાં આવ્યો, પરંતુ એનો અમલ કરવો ખૂબ મુશ્કેલ હતો, તો બીજી યોજનામાં પાંખોને આવી રીતે વાળી અને સંતુલિત કરવા માટે જણાવ્યું હતું।